ક્રાઇમ રિપોર્ટર તરીકે વર્ષો સુધી એમણે કામ કર્યું છે મુંબઈમાં પણ, અને પત્રકારત્વ ઉપરાંત એ નવલકથા લેખન સાથે પણ જોડાયેલા છે અને નાટક લેખન સાથે પણ, રાઈટ? હમણાં આપણે મનોજભાઈ જોશીનું અડપોતરાથી અમેરિકા જે નાટક વિશેની વાતને સેશન ત્યાં હતું એના રાઇટિંગમાં પણ તેઓ ઇન્વોલ્વ છે. તો સંજયભાઈ ત્રિવેદી સાથે વાત કરશે જ્યોતિ ઉનડકટ. તેઓ પણ સિનિયર જર્નલિસ્ટ છે, ક્રાઇમ રિપોર્ટર તરીકે એ પણ સેવા આપી ચૂક્યા છે અને હાલ અભિયાન સાથે સંકળાયેલા છે. વિશેષ પરિચય અને આગળના દોર માટે હું વિનંતી કરું છું જ્યોતિબેનને. ગુડ ઇવનિંગ. આ મારી બાજુમાં બેઠા છે ને એને હું ભાઈ નથી કહેતી, ભાઈ કહું છું. લોકો જેના નામ લેતા બીવે એના ઉપર આને લખી નાખ્યું છે, અને એ પણ 21 પ્રકરણ સુધી. ફરી પાછું મને એમ કહે છે કે જે બુક છપાવવાની છે ને એમાં તો સરપ્રાઈઝ એલિમેન્ટ છે એમ. તો રાજ રાજનનું ગુજરાત સમાચારમાં હપ્તાવાર પ્રગટ થયેલી નવલકથાના લેખક સંજય ત્રિવેદી સાથે આપણે છીએ. સર્જકના સર્જન વિશે વાત કરું એ પહેલાં સર્જક વિશે વાત કરું. સંજયભાઈ મૂળ પાલનપુરના બક્ષી સાહેબના ગામના, બરોબર? ત્યાંથી આવ્યા ભણવા માટે ઝેવિયર્સમાં. ભાઈ ગુજરાતી ભાષાનો લગાવ એટલો બધો કે ઝેવિયર્સમાં સળગતું કર્યું. ઝેવિયર્સમાં જઈને કહે છે ફાધરને કે ગુજરાતીમાં પ્રોગ્રામ કરો, અને પછી ફાધરે કીધું ઓકે કરીએ આપણે, બધું તું સંભાળજે એમ. બસ ત્યાંથી એની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અને હરીન્દ્રભાઈ દવે, જર્નાલિઝમના ચાર હ ભાઈ, એમાંથી એકના હાથ નીચે એમને તાલીમ મળી છે. હરકિશનભાઈ મહેતા, હરીન્દ્ર દવે, હરસુખ સંઘાણી અને હસમુખ ગાંધી, આ ચારમાંથી એકની નીચે એને તાલીમ મળી છે. હરીન્દ્રભાઈએ સાથે વાત થઈ અને એવું કહ્યું કે કંઈ લખે છે તો કે કવિતાઓ લખું છું. એટલે આ શબ્દોનો પ્રેમ એને મુંબઈ સુધી લઈ ગયો, પાલનપુરથી અમદાવાદ ને અમદાવાદથી મુંબઈ. પહેલી નોકરી જન્મભૂમિમાં કરી એઝ એ ટ્રેઈની. એને લોકોએ ટોણો પણ માર્યો હતો, હજી મૂછનો દોરો નથી ફૂટ્યો અને મુંબઈમાં આવી ગયો સ્ટ્રગલ કરવા, અને આજે અહીંયા છે. એ પછી મિડડે, સમાંતર, મુંબઈની ન્યૂઝ ચેનલમાં કામ કર્યું, આલ્ફા ગુજરાતીમાં કામ કર્યું, સંદેશના એડિટર બન્યા મુંબઈમાં. આઈ થિંક મુંબઈમાં સૌથી નાની વયના એડિટર સંજયભાઈ બન્યા હતા, 27 વર્ષની ઉંમરે સંદેશના એડિટર હતા. એ પછી થોડાક ટાઈમમાં ગુજરાત સમાચાર સાથે જોડાયા, અને પછી થોડાક સમયમાં આપણા અમદાવાદમાં સ્થાયી થયા. શું કામ? લેખનની સાથે સમય ગાળી શકે એટલા માટે. હવે અમારે વાત થતી હતી કે લેખનની વાત થતી હતી ને એમાં મેં સંજયભાઈને પૂછ્યું કે યાર પહેલાં ગૌડી ઉપર લખ્યું, હવે તમે રાજન પર લખ્યું, આવા વિચારો ક્યાંથી આવે છે તમને કે આના ઉપર લખવું જોઈએ, બીજા વિષયો નથી આ? એટલે હવે નવલકથા છે ને એ એકદમ ડિફરન્ટ સબ્જેક્ટ છે, અને જીવતી જાગતી વ્યક્તિ ઉપર આ શબ્દોની બાયોપિક લખે છે. તો આ શબ્દોની બાયોપિક, આવો વિચાર કેવી રીતે આવ્યો કે રાજન ઉપર લખવું જોઈએ કે ગૌડી ઉપર લખવું જોઈએ? પહેલા તો તમે ગૌડી ઉપરની વાત કરો. સંદેશમાં એમની સિરિયલાઇઝ 46 હપ્તા સુધી ચાલી હતી. દગડી ચાલનો ડોર એ એમણે લખી 46 હપ્તા સુધી. ત્યારની વાત આપણે કરીએ અને છોટા રાજનની જે લખી એની વાત કરીએ, તો પહેલાં તમે મને રાજન વિશેની વાત કરો, કેમ કે બધાને એની ક્યુરિયોસિટી છે કે આ લખવાનો વિચાર કેમ આવ્યો. એકચ્યુઅલી છે ને મને મરેલા માણસોમાં બહુ રસ જ નથી પડતો, મને જીવતી વાર્તાઓમાં હંમેશા રસ રહ્યો છે. કારણ કે જે મારી આસપાસમાં જીવાતું હોય અથવા હું જે સમયગાળામાં જીવ્યો છું એના નજીકના ભૂતકાળમાં અને વર્તમાનમાં જીવાતી જે વાર્તાઓ હોય એ દેટ ઓલવેઝ અપીલ્સ મી, કારણ કે એની સાથે સીધો કનેક્ટ થઈ શકતો હોય છે એવું મારું માનવું છે. મને બહુ
શબ્દોનું ભંડોળ બહુ સારું નથી મારું, એટલે કાલ્પનિક વાર્તાઓ લખવામાં જે પ્રકારની શબ્દોની રમતો, કદાચ ભરતભાઈ અહીંયા બેઠા છે એમને, એમણે ઘણા બધા લોકોને નવલકથાકાર તરીકે જન્મ આપ્યો છે, એટલે એ વધારે સારી રીતે કહી શકે, પણ મને મને કલ્પનાઓ બહુ સૂઝતી નથી, એટલે શરૂઆતમાં હાર્ડકોર રિયાલિટી વિશે નવલકથાના સ્વરૂપમાં લખવું એના માટે કેટલું હોમવર્ક ને એ કરતા હતા. એ રાજન પર મેં 2009 મને યાદ છે, તમે હરીન્દ્રભાઈની વાત કરતા કરતા એમણે મને બહુ સરસ વાત કરી હતી કે હરીન્દ્રભાઈ એમને પહેલી વખત ડાયરી આપી રિપોર્ટિંગ કરવા માટે, અને એમાં એવું લખીને આપ્યું હતું કે સંપર્કો નહીં સંબંધો બનાવજો. હજી આ ડાયરી એની પાસે સાચવેલી છે. આ કદાચ સંપર્કો પછી સંબંધોમાં પરિણમ્યા અને પછી એના કારણે આગળની સ્ટોરી મળી. જો કે આ વાર્તા એવા પ્રકારના કોઈ સંબંધોની વાર્તા નથી, કારણ કે અંડરવર્લ્ડના લોકો સાથે સંબંધો ન રખાય, સંપર્કો જ રખાય. રાજનની વાતમાં એવું થયું હતું કે 2009 મારું બેસિક રિસર્ચ ને એવું બધું શરૂ હતું. મેં 2006 સક્રિય પત્રકારત્વ છોડી દીધું હતું, કારણ કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો તો એ વખતે પગારો બહુ સારા નહોતા, ટુ બી વેરી ઓનેસ્ટ. અને બક્ષી સાહેબ એવું કહેતા, અને અશોકભાઈ છે, અશોકભાઈનો ઉલ્લેખ હમણાં બહુ, આ આખું રાજનનું પાપ છે ને એ અશોકભાઈને માથે છે. અશોકભાઈ માટે આઈ વુડ આસ્ક ફોર ધ ક્લેપ્સ ફોર હિમ. એટલે ત્યારે મને એવું થયું કે બક્ષી સાહેબ એવું કહેતા કે લેખકો અને પત્રકારોના પરિવારોનો વાંક નથી હોતો કે એ લેખક અથવા પત્રકારના બાળકો છે કે એમની પત્ની છે. ઇન શોર્ટ, જે પ્રકારના પગારો મળતા હતા મને ઓછા પડતા હતા, એટલે મેં વચ્ચે એડવર્ટાઇઝિંગનો બિઝનેસ શરૂ કર્યો, જે મારી એજન્સી હજી ચાલે છે મુંબઈમાં. આર્થિક સ્થિરતા આવ્યા પછી હું અમદાવાદ આવ્યો, પણ દરમિયાનમાં ગવળીની વાર્તા જે મેં લખેલી દગડી ચાલનો ડોન, એ પૂરી થયા પછી 3 વર્ષનો સાવ સેબિટલ બ્રેક નામનો એક અંગ્રેજીમાં શબ્દ છે, એ રહેમાને હમણાં લીધો છે, એવો મેં 3 વર્ષ માટે લીધો. પછી રાજન વિશેનું રિસર્ચ કરવાનું શરૂ કર્યું, અને એ લગભગ 2012 એન્ડ સુધીમાં બેસિક મટીરિયલ મારા હાથમાં આવી ગયું હતું. એના વિશેના ડોઝિયર્સ, એના પરિવારોની મુલાકાતો, એના આસપાસના આસપાસમાં ઉછરેલા લોકો, એના સમયગાળામાં ચેમ્બુર અને એ વિસ્તારમાં જે લોકો રહેતા હતા એમને હું મળ્યો, એના બાળપણના મિત્રોને મળ્યો, એને ગામ ગયો, એના પરિવારના લોકોને મળ્યો, એના ભાઈને, એના મધર ત્યારે જીવતા હતા એમને મળ્યો. અને એક દિવસ અચાનક અશોકભાઈ મળ્યા અને મને ઊંચકીને ગુજરાત સમાચારની ઓફિસે લઈ ગયા અને શ્રેયાંશભાઈની સામે સીધો ધરી દીધો. અને ત્યારે હજી નોટબંધી નહોતી આવી, અને અશોકભાઈએ શ્રેયાંશભાઈને એવું કીધું કે આ વાપરી લેવા જેવી નોટ છે. એ વાપરી લેવા જેવી નોટ એટલે રાજન. આઈ નરેટેડ ધ કોન્સેપ્ટ ટુ હિમ કે આવું છે, અને એ રીતે રાજનની વાત ભેગી કરતા હતા. ત્યારે એવો આઈડિયા હતો કે આની નવલકથા બનશે કે કથાકથન સ્વરૂપમાં હતું. એક મેં ફિક્શન કેરેક્ટર ક્રિએટ કરેલું એક જર્નલિસ્ટનું, કારણ કે ત્યારે હું જર્નલિઝમમાં સક્રિય હતો, એટલે ઓલવેઝ દરેક માણસ પોતાના પ્રોફેશનના પ્રેમમાં હોય, ઘણા લોકો પોતાના એ પ્રેમમાં હોય છે, પણ એ પાત્રના મોઢે આખી વાત કહેવડાઈ હતી. સો ધેટ જર્નલિસ્ટ વોઝ અ નરેટર. અહીંયા વાંચેલી છે એમાં લેડી જર્નલિસ્ટ હતા, એ નરેટ કરતા હતા કથા કથન સ્વરૂપમાં. બરોબર છે. એટલે રાજનની વાત લખવાનું મેં જ્યારે નક્કી કર્યું, એનું રિસર્ચ શરૂ કર્યું, ત્યારે મારા મગજમાં એક સ્પષ્ટ હતું કે આમાં મારે કોઈ નરેટર નથી રાખવો, એને સીધે સીધી જે રીતે એ જીવ્યો છે અથવા જે રીતે એનું જીવન ગયું છે, હવે થોડુંક રહ્યું છે થોડુંક, એ રીતે જ સ્ટ્રેટ સ્ટોરી ટેલિંગના ફોર્મેટમાં લખવી, અને બહુ ક્રિસ્પ લખવી. ગવળી લખતી વખતે મેં 46 પ્રકરણ લખ્યા. પાછળથી મને પણ લખવામાં બહુ કંટાળો આવતો હતો, ને કદાચ રીડર્સને પણ બહુ મજા નહીં આવતી હોય માહિતીઓ વધારે પડતી બહેલાઈને લખવાનું. એટલે મારા મગજમાં બહુ જ સ્પષ્ટ હતું કે 20-25 પ્રકરણમાં જ વાત પૂરી કરી નાખવી જોઈએ, વધારાના કોઈ જ પ્રકારના શબ્દોના ખેલ નહીં, કારણ કે આ કોઈ જાદુગરની વાર્તા નથી, કોઈ કોઈ
કલ્પનાના રંગો પૂરી શકે એવી શક્યતાઓ નથી આ વાર્તામાં. આમાં એક માહિતી ખોટી આવે તો કદાચ ગોળીઓ પણ આવે, ધમકીઓ સુધી પર સહી શકાય પણ ગોળીઓ સુધી ના સહન પર પણ આવીએ. જી, ગૌડીની વાર્તા મેં વાંચેલી છે અને ત્યારે હું એમની સાથે રેગ્યુલર કોન્ટેક્ટમાં પણ રહેતી હતી. મને આપણી સાથે એમના વાઇફ છે, મને એક સવાલ પૂછવાનું મન થાય છે એમને કે આ ડોનને એના ઉપર લખે છે, તમને કોઈ દિવસ આમાં આ ક્રિએટિવિટીમાં તમને કોઈ દિવસ કંઈ ભય લાગ્યો તો, ડર લાગ્યો તો કે કંઈ એવું થયું તું? તેજલબેનને હું કહીશ કે બે વાત કરે આપણને. આમ તો જે માણસ લગ્ન કરે ને ડર નીકળી જ જાય, પુરુષ હોય કે સ્ત્રી. કોઈના માટે લખ્યું કે કોઈના માટે, થોડુંક નજીક રાખીને બોલ. ઘરમાં બહુ અવાજો આવતા હોય છે, લખવાથી ક્યારે ડર નથી લાગ્યો. એક જ વખત મને ડર લાગ્યો હતો જ્યારે ગેટવે પર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા. ટેક્સીમાં થોડુંક માઇક નજીક રાખીને બોલે પ્લીઝ. ટેક્સીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે એનું જે બોનેટ હતું એ સંજયના પગમાં આવીને પડ્યું હતું, ત્યારે મને ડર લાગેલો. બાકી કોઈના ઉપર લખવાથી ક્યારે ડર નથી લાગ્યો. સંજયભાઈ, આ લખતા હતા ત્યારે કોઈ વખત કાંઈ થ્રેટ કે કોઈએ કાંઈ તમને ધમકાવ્યા હોય એવો કોઈ બનાવ બન્યો છે? કેમ કે જર્નાલિસ્ટ છે એ બેખોફ લખતો હોય છે, એ પોતાના જ નશામાં હોય છે, અને આવું કંઈક લખે ત્યારે કોઈ થ્રેટ પણ આપી જાય. અને તમે તો બિગ શોટ ઉપર લખતા હતા જે સૌથી બધું બદનામ છે મુંબઈની ગલીઓમાં, ગૌડી, એના ઉપર લખ્યું હતું. તો કોઈ દિવસ થ્રેટ કંઈ થયો તો એવું કંઈ થયું હતું? ગૌડી, સોરી, રાજનમાં એવું હતું કે મને બે કિસ્સાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ થયા એમાં. ગૌડીમાં કોઈ વખત કંઈ થયું હતું? ગૌડીમાં એકવાર એક જણે ફોન કરીને આવી તોડ ડાલુંગા, એટલે મેં કહ્યું ભાઈ પહેલાં મારું એડ્રેસ તો લખી દે, મારા પગ તોડવા આવવા માટે ક્યાંક તને સરનામું શોધવું ના પડે. એના પછી બીજી વાર ફોન નહોતો આવ્યો, દેટ વોઝ ધ ઓનલી થ્રેટ. અને પાણીમાં રહેવું ને મગરમચ્છથી ડરવું એનો તો કોઈ અર્થ નથી. પત્રકારત્વ બે પરમ આદરણીય ભરતભાઈ અને અશોકભાઈ અને કાનાભાઈ કૃષ્ણકાંત ઉનડકટ પણ છે, એમને જોઈને શીખ્યો છું કે પત્રકારે એના સ્વભાવમાંથી ભય કાઢી નાખવો જોઈએ. એને જેણે ભય હોય એણે કવિતાઓ લખવી, એણે ફિલ્મો લખવી, એણે બીજા પ્રકારના ક્રિએટિવ રાઇટિંગમાં જવું જોઈએ. જો ડર રાખે તો એને પત્રકારત્વમાં આવવું જ ના જોઈએ. જે માણસ છાતી પર ગોળીઓ ઝીલવા માટેની તૈયારી ના હોય એને મિલિટરીમાં ન જવું જોઈએ, એટલી જ બહુ સરળ વાત છે. અને રાજરાજનનું જ્યારે પહેલી વખત છાપામાં જાહેરાત આવી હતી ત્યારે મેં સ્કેન કરીને મોકલ્યું હતું કે આજે જાહેરાત આવી છે, અને પછી તો એમના ઉપર બહુ જ શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. પણ રાજનની આખી સિરીઝ ચાલી, રાજન મને લાગે છે ત્યારે જ ઇન્ડિયા ચારેક મહિના પહેલા આવ્યા હતા અને પછી આ સિરીઝ શરૂ થઈ. તો રાજનની સાથે પણ ઘણા બધા ગુજરાતીઓ જોડાયેલા હતા અને રિસર્ચ વર્કના કારણે એની સાથે જેટલા લોકો સાથે રિસર્ચમાં હશે એ લોકોને પણ ખબર હશે કે આ ક્યાંક ને ક્યાંક શબ્દ સ્વરૂપે બહાર આવવાનું છે. તો રાજનની સિરીઝ ચાલતી હતી ત્યારે કંઈ એવો થ્રેટ કે કોઈ એવો રિસ્પોન્સ હતો કે તમને એમ લાગે કે આ બરોબર જઈ રહ્યું છે કે આમાં કંઈ અટકાવવાની જરૂર છે? કે બે ઇન્ટરેસ્ટિંગ કિસ્સા થયા. એક ભાઈનો રોજ મને ફોન આવે, જ્યારે વાંચી લે ત્યારે રવિવારની સવારના એમનો ફોન આવે. હી ઇઝ અ 79 યર ઓલ્ડ મેન અને રાજનનું મટકાનું નેટવર્કના એટલે એ ડિવિઝન એ ભાઈ સંભાળતા હતા. એ આ નવલકથાના પ્રેમમાં પડી ગયો છું એવું એમણે કહ્યું અને બહુ જ નિયમિત રીતે વાંચતા. ઘણા બધા ઇનપુટ્સ બી લખાતી વખતે એમના તરફથી મને ખૂબ ઇન્ટરનલ ઇનપુટ્સ મળ્યા. એ નામ 79 વર્ષની ઉંમરના માણસનું ન બોલું ન લખવું એવું મેં નક્કી કરેલું. પણ એ રાજનની ગેંગનું એ વિંગ, મટકાવાળી વિંગ એ ભાઈ સંભાળતા હતા. બીજો એક પ્રકરણમાં એક સીન એવો છે કે રાજન દાઉદને મળવા એના ઘરે ગયો અને પછી પાછા આવવામાં મોડું થયો. એની ગર્લફ્રેન્ડ એ વખતે સુજાતા એની રાહ જોઈને ઊભી હતી અને લગભગ 2.5 કલાક સુધી રાહ જોવડાવી. અને એની સાથે એ વખતે રાજનનો એક મિત્ર સ્કૂલનો એ સુજાતાની સાથે રાહ જોવામાં હતો. રાજન તિલકનગરના એ પર્ટિક્યુલર એક સિગ્નલ પર ગાડી લઈને આવ્યો અને જે રીતે સુજાતાબેને
દરવાજો ખોલીને મો ફેરવીને દરવાજો પછાડ્યો એ આખું દ્રશ્ય મને એમણે કહેલું. એ મેં શબ્દશઃ મારાથી શક્ય એ રીતે લખવાનો પ્રયાસ કર્યો. એ વાંચીને એ ભાઈનો મને ફોન આવ્યો અને રાજનનો પણ ફોન આવ્યો. ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો એની અંદર હું આઈ વિલ નોટ બી એબલ ટુ ગીવ યુ ધ આન્સર્સ. પણ એણે એવું કહ્યું કે બરાબર એક્ઝેક્ટલી આવું જ થયું હતું, તમને કઈ રીતે ખબર પડી? એટલે રાજનની પ્રેયસી રાહ જોઈને ઊભી હોય ને અઢી કલાક, કે મારી પત્ની રાહ જોઈને ઊભી હોય, અઢી કલાક મોડો પડે ને પુરુષ એટલે બારણું પછાડે જ ગાડીનું, એ મોઢું ડાબી બાજુ ફેરવી જ દે, હોઠ કચકચ આવે, જે બહુ તદ્દન સ્વાભાવિક રિએક્શન છે. એ મેં લખ્યું ને એને બહુ જ ઇટ ટચ્ડ ટુ બોટમ ઓફ હિઝ હાર્ટ. પણ ત્યારે મને થયું કે યાર ચલો, જે એમણે એણે અનુભવ્યું હતું એ મારાથી શબ્દોમાં પેઇન્ટ થઈ શક્યું. ધેટ વોઝ ધ મોમેન્ટ વેર આઈ ગોટ લિટલ સેટિસ્ફાઈડ અબાઉટ રાઇટિંગ સિરીઝ. મને બીજો એક સવાલ થાય છે, થ્રેટની વાત સોરી વચ્ચે, એ બધી એન્ટી ગેંગ્સમાંથી બહુ એવી મેજર ખરેખર ડરી જવા એવી કોઈ થ્રેટ્સ નહીં, પણ અત્યાર સુધીમાં એવું થયું છે અંડરવર્લ્ડની વાતોમાં કે જેટલું પણ લખાયું છે એ મોટે ભાગે દાઉદના પર્સપેક્ટિવથી લખાયું છે. મારા ઘણા બધા મિત્રોએ, કારણ કે મેં મુંબઈમાં મેક્સિમમ ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે, એટલે મારા ઘણા બધા મિત્રોએ ક્રાઇમ પર ખૂબ લખ્યું છે, ક્રાઇમના કેરેક્ટર્સ પર ખૂબ લખ્યું છે, પણ એ મોટા ભાગનાનું પર્સપેક્ટિવ દાઉદનો હોય છે. કારણ કે આપણને હંમેશા દાઉદ જડ ઓન છે એવું સતત કહેવામાં આવ્યું છે, એની આસપાસમાં પેરેફેરિયલ બીજા બધા લોકો જે ઊભા થયા અને એનાથી વધુ. ધારો કે હું ગવળીને પર્સનલી વધારે તાકાતવર માનું છું, કારણ કે એ હિન્દુસ્તાનમાં રહીને પણ એણે એ અંડરવર્લ્ડનો ધંધો ખોટો છે, એ ખોટી લાઈન છે, પણ એણે અહીંયા જ રહીને હજી એટલું જ સામ્રાજ્ય ચલાવ્યું, એણે ભાગી જવાની જરૂર નથી પડી. એવી રીતે રાજન હંમેશા એક કેરેક્ટર તરીકે મને બહુ જ અપીલિંગ એટલા માટે લાગ્યું કે મારા રિસર્ચ દરમિયાન મેં, હું જ્યારે ફૂલ ફ્લેજ્ડ રિપોર્ટિંગ કરતો હતો એ દરમિયાનના બધા કિસ્સાઓ, ઘણા બધા મિત્રો સાથેની વાતચીતોમાંથી, પોલીસ રેકોર્ડ્સમાંથી ને એ બધું જ્યારે સિંક્રોનાઇઝ કરીને એક પેપર પર મૂક્યું ને, ત્યારે એવું સમજાવ્યું કે 86ની પહેલા, 84ની પહેલા દાઉદની ટોળકી હતી, ઇટ વોઝ દાઉદ ગેંગ, ઇટ વોઝ કન્વર્ટેડ ઇન ટુ ડી કંપની આફ્ટર રાજન એન્ટર્ડ ઇન ટુ ધ ઇન્ટુ હિઝ કંપની. એટલે રાજન હિન્દુસ્તાનના અંડરવર્લ્ડમાં એવો માણસ રહ્યો છે કે જેણે ગેંગને સ્ટ્રક્ચર આપ્યું, કોર્પોરેટાઇઝેશન પ્રકારનું સ્ટ્રક્ચર આપ્યું, એને ડિવિઝન ઉભા કર્યા, કંપનીનું ફોર્મેટ આપ્યું. અને 94માં એ લોકોનું સ્પ્લિટ થયું, પછી દાઉદની ગેંગ પાછી ગેંગ થઈ ગઈ, કંપની તરીકે કોઈ દિવસ ચાલી નહીં. એટલે એ પ્રશ્ન મને હંમેશા મગજમાં સતાવતો જ રહ્યો કે સો હુ વોઝ ધ રિયલ હીરો બિહાઇન્ડ ધ ગેંગ, નોટ હીરો, ધ હુ વોઝ ધ રિયલ વિલન બિહાઇન્ડ ધ ગેંગ, હુ વોઝ ધ રિયલ બ્રેઇન બિહાઇન્ડ ધ ગેંગ. દાઉદની પાસે, સોરી બચ્ચે, દાઉદની પાસે મેન પાવર હતો, રાજનની પાસે મસલ પાવર હતો અને બ્રેઇન પાવર હતો. હું એવું માનું છું કે અંડરવર્લ્ડની કંપની હોય કે કોર્પોરેટ કંપની હોય, ચલાવવા માટે બ્રેઇન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે. એટલે આ વાર્તા એ રાજનના પર્સપેક્ટિવથી લખાઈ છે એવું નથી, એ મારા પર્સપેક્ટિવથી રાજનની વાર્તા મેં લખી છે. અચ્છા, હવે ઓડિયન્સમાં ઘણા બધા પત્રકાર મિત્રો છે, મારી ટીમ અભિયાન છે, ભાસ્કરના પત્રકાર મિત્રો છે, બધાને એક સવાલ તો થતો જ હશે કે રાજનને રૂબરૂ મળ્યા છો? સમથિંગ શુડ બી અનડિસ્ક્લોઝ્ડ. ઓકે. અને ગવળીને ના પણ એવું છે, ગવળીને ઘણી બધી વાર મળ્યો છું, કારણ કે હું જ્યારે ગવળી વિશે લખતો હતો ત્યારે એ જેલમાં નહોતો, એ દગડી ચાલમાં હતો. દિલીપ ઠાકર બહુ જ વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ છે, એમની સાથે જઈને એના ફોટો સેશન્સ પણ કર્યા છે. ગવળીનો એક બહુ જ પ્રચલિત એટલે બહુ જ જાણીતો ફોટો છે, ગવળી હાથમાં ક્રિકેટનું બેટ લઈને ક્રિકેટ રમે છે, એ ફોટો, એ ગવળીની સિરીઝ હું લખતો હતો એ દરમિયાન દિલીપભાઈએ શૂટ કરી આપ્યો. અચ્છા, એના વિશે જે રિસર્ચ કર્યું, ગવળી વિશે રિસર્ચ કર્યું અને પછી એને મળ્યા, માહિતીનો આખો ભંડાર આપણી પાસે હોય, હવે એમાંથી કેટલું લોકોને આપવું એ કેવી રીતે ડિસાઈડ કરતા હતા? બહુ અઘરો સવાલ છે, પણ એવું છે કે હું જ્યારે બી આ બંને પાત્રોની વાર્તા લખીને ત્યારે મેં ઇયર વાઇઝ એના ઇન્ડેક્સિસ તૈયાર કર્યા, પછી એ વર્ષ દરમિયાનની ઘટનાઓ, એ ઘટનાઓના સંદર્ભો, અને એમાંથી જે ઇન્ટરેસ્ટિંગ લાગતું ગયું એ
વન ટુ થ્રી ફોર ફાઈવ ના જ ફોર્મેટમાં લખ્યું છે, ક્યાંય ફ્લેશબેકમાં વાર્તા ગઈ હોય ને એ પ્રકારના પ્રયત્નો નથી કર્યા. મને આવડતું પણ નથી, ટુ બી વેરી ઓનેસ્ટ. પણ ક્રાઇમ રિપોર્ટિંગ કરતા કરતા બે બહુ મહત્વની ક્રાઇમ રિલેટેડ વ્યક્તિઓ વિશે લખવાનું એક્સપિરિયન્સ કેવો રહ્યો અને હવે આગળના શું પ્લાન છે? એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. રાજન લખતી વખતે અમેરિકાથી ચંદુભાઈએ મને ખૂબ હેલ્પ કરી લખવાની પેટર્ન ડેવલપ કરવામાં. ચંદ્રકાંત શાહ કવિ નાટ્યકાર, બિલકુલ. બીજું એ બંને સિરીઝ લખતી વખતે એ જેટલા સ્થળો જે જે ઘટનાઓ મેં અંદર લખી છે એ દરેક જગ્યાઓ પર હું ફરી પાછો ગયો, પગે ચાલીને ફર્યો. એટલે રાજન લખવાનું અશોકભાઈએ કહ્યું અને શ્રેયાંશભાઈએ માથે અચાનક નાખી દીધું. જે સમય બે ચાર મહિના પછી લખીશ, 10 પ્રકરણ લખીને પછી આગળ વધારીશ ને એને બદલે એક દિવસ અચાનક તમે સીધું ડેડલાઈન ના ઓળામાં આવી ગયું કે પરમ દિવસથી લખવાનું શરૂ કરવાનું છે અથવા પરમ દિવસથી છપાવવાનું છે એટલે હવે પછી ડેડલાઈન હેઠળ લખવાનું છે. ત્યારે મારા માટે મોમેન્ટ એટલા માટે મજાની હતી રાજનની સિરીઝમાં પર્ટિક્યુલરલી, કારણ કે હું મુંબઈ છોડીને અમદાવાદ આવી ગયો હતો. રાજન મુંબઈનો ડોન છે અને એનો ઘણો બધો સમય ચેમ્બુરથી લઈને સાઉથ મુંબઈ વચ્ચેના ઇલાકામાં વીત્યો છે. એટલે એ એ બધી ગલીઓમાં પાછા જવાનો જે રોમાંચ હોય ને, વાર્ષિકોત્સવમાં સ્કૂલમાં જતી વખતે બાળકને જે રોમાંચ થાય ને કોલેજ પાસ આઉટના 5 વર્ષ પછીનો, કે વચ્ચે ગુલાબની પાંખડીઓ રાખીને 25 વર્ષે જે પત્તાઓ વાંચવાનો જે આનંદ થાય ને, એ એની એ દેટ હેઝ અપીલ્ડ મી. એટલે ટેમકર મહોલ્લા નામનો એક મહોલ્લો છે જ્યાં મહેઝબીન મંઝિલ નામનું દાઉદનું મકાન છે, જ્યાં એ લોકોની ઘણી બધી વાર મીટિંગ થતી હતી. હવે એ આખો ઇલાકો બહુ સરસ છે, મોહમ્મદ અલી રોડના. ત્યારે એ જમાનામાં ફ્લાયઓવર નહોતો બન્યો જેનો, બહુ જ ભરચક ભીડવાળા વિસ્તારમાંથી ચાલીને પણ માંડ જઈ શકાય ને એવા વિસ્તારમાં ગાડીઓ પણ જતી હોય ને ત્યાં એ એક કોર્નર પર. જે લોકો મુંબઈમાં રહ્યા હોય અથવા મુંબઈ વિશે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, જીવ્યા હોય, એમને ખબર હોય કે ત્યાં પાનીકમ નામની એક અદ્ભુત ચા મળે છે જેમાં ખરેખર દૂધ ઓછું હોય છે પણ એનું નામ પાનીકમ છે. જેટલા લોકો મોહમ્મદ અલી રોડના કોર્નર પરથી જ્યારે બી નીકળે ત્યારે અચૂક પાનીકમ ચાય પીવે જ પીવે, પછી ત્યાંથી રાઈટ ટર્ન થાય એટલે આખી એક અત્તરોની ગલી આવે. એટલે અત્તરોની ગલીઓમાંથી પસાર થવા માટેની લાલચ જે હતી, મને હતું કે એ બધું આરામથી થશે, પણ છપાવવાનું શરૂ થયું ને પછી જે ઝડપથી મુંબઈમાં મેં ગાળેલા વર્ષો, હું જે જીવ્યો હતો એ મને રાજનની વાર્તા લખવાને કારણે કદાચ મને ફરી પાછું જીવવા મળ્યું. ઇટ વોઝ રી ઇન્કાર્નેશન ફોર મી વાઇલ રાઇટિંગ ધ રાજન એન્ડ ડુઇંગ ધ રિસર્ચ ઓન. અચ્છા, એક મૂછનો દોરો નહોતો ફૂટ્યો અને એ પત્રકાર બનવા માટે મુંબઈ ગયો હતો છોકરો. હવે નેચરલી હું પણ કંઈક કેટલા બધા લોકો પાસેથી ઘડાઈને બહાર આવી છું, તમે પણ ઘણા બધા લોકોના હાથ નીચે ઘડાયા હશો, ઘણા બધાએ શીખવ્યું હશે, તો એમાંથી કોઈ વ્યક્તિનો ફોન કે કંઈ રિસ્પોન્સ આવ્યો તો આવડી મોટી વાત લખતા હતા ત્યારે? લગભગ બધાનો કોઈને યાદ કરવા હોય તો એકાદ બે વાત શેર કરો અમારી સાથે. શિશિર રામાવતે મને એવું કહ્યું હતું કે ચોથા પ્રકરણ પછી, કે લખે છે બહુ સરસ પણ ધ્યાન રાખજે. હો એટલે મેં એને પૂછ્યું કે લખવાનું ધ્યાન રાખવું કે માહિતીનું ધ્યાન રાખવું, એને કહ્યું ના બંનેનું નહીં, જીવનું ધ્યાન રાખજે. અને મને થયું કે જો શિશિરને પણ ધમકી આપવાની ઈચ્છા થાય ને એ પ્રકારનું લખાયું છે એટલે સાર્થક છે. બીજો એક ઇન્સિડન્ટ 11મા 12મા પ્રકરણે અશોકભાઈ આપણે પણ કદાચ વાત થઈ હતી, અને એ એવો વચ્ચે સમય આવી જતો હોય છે કે જ્યારે કંટાળો આવવા માંડે, થાક લાગવા માંડે. આ સાથે મારી એક વાત ઓડિયન્સ સાથે મારે શેર કરવી છે. એક સમય એવો હતો કે હવે નથી લખવું કે હવે આગળ શું, એમ એવો સવાલ થતો હતો. અને એક રાત્રે લખવા બેઠા હતા, મારે આદ્યા સાથે વાત થઈ હતી આ બાબતની. હું આદ્યા સંજયભાઈની દીકરી છે એને કહીશ, એણે બહુ સરસ ઇમોશનલ વાત કરી હતી એના પપ્પા સાથે, એ આપણી સાથે શેર કરે. ત્યાં જ ઊભા રહીને હેલો, તો ડેડી વિશે તો શું કહું, બહુ બધું છે. પણ એક ઇન્સિડન્ટ, મને રાત્રે એક દિવસ એટલે લાઈક પાણી પીવાની ઈચ્છા થઈ અને હું જાગી ગઈ, તો મેં જોયું કે નીચે કિચનની ડ્રોઈંગ રૂમની લાઇટ ચાલુ હતી. તો મેં હું નીચે ઉતરી અને મેં જોયું કે ડેડી લખતા હતા,
મેં એમને કીધું નહીં અને એમને ખબર પણ ના પડે કે હું એમને જોઉં છું. પછી ઓલમોસ્ટ 5-10 મિનિટ્સ માટે મેં એમને જોયા અને પછી એટલે પછી નેક્સ્ટ ડે મોર્નિંગ એના લખવામાં મશગુલ. હા એકદમ. ઓકે. બીજે ક્યાંય ધ્યાન નહીં. હા. પછી નેક્સ્ટ ડે મોર્નિંગ મેં પૂછ્યું કે ડેડી તમે રાત્રે બેડરૂમમાં લેટ આવેલા? હા. તો એમણે કીધું કે હા. ફરીથી મેં પૂછ્યું કે એવરી ડે તમે લેટ કેમ આવો છો? તો એમણે કીધું કે હું કામ કરતો હોઉં છું, એવું ના કીધું કે હું લખું છું. પછી મેં એમને કીધું કે ડેડી કાલે રાત્રે હું તમને જોતી હતી. પછી શું કીધું? પછી કીધું કે મને તો ખબર પણ નથી. તો પછી મેં લાઈક મેં એમને કીધું દેટ યુ લુક બેસ્ટ વેન યુ રાઈટ. ઓહ ગ્રેટ. થેન્ક યુ. દીકરીના આટલા સરસ કોમ્પ્લિમેન્ટ્સ કોઈ પણ ફાધર માટે બૂસ્ટ અપ સમાન સાબિત થાય છે. આઈ થિંક એ પછી આગળ વાત વધી બરોબર ને? થેન્ક યુ દીકરા. એટલે આ રાજનની વાતમાં પેલું સતત ક્રાઈમ લખીને વચ્ચે ક્યારેક આવું આવી જાય ત્યારે કાઠિયાવાડમાં નકરો જલસો કે ને એવું થઈ જાય અંદર? હા હા હા. મસ્ત મજાનું લખલખું પસાર. અને બીજી વસ્તુ એ છે કે સર્જન કરતા હોય ને એ વ્યક્તિની સાથે જોડાયેલા લોકોનું તમારા સર્જનમાં સીધું કે આડકતરું પ્રદાન હોય જ છે, સપોર્ટ હોય જ છે. કદાચ આવી કોઈ વાત છે ને એ તમારા માટે બહુ મોટી તાકાત સાબિત થતી હોય છે. પણ એ પછી પ્રકરણ 21 પ્રકરણ સુધી ચાલ્યું. 21 પ્રકરણ સુધી ચાલ્યું. ઓકે. અને પછી મને બરોબર યાદ છે 21 પ્રકરણ પૂરા થયા પછી તમે ફેસબુક પર લખ્યું હતું કે વાચકોનો અઢળક રિસ્પોન્સ છે. હવે આ વાચકોમાં કયું એજ ગ્રુપ હતું અને ક્યાંના લોકો હતા એ અમારી સાથે શેર કરો. એ મોટાભાગના વાચકો એટલે મેક્સિમમ રિસ્પોન્સ ભાવનગર અને આસપાસના વિસ્તારોમાંથી અને સેકન્ડ હાઈએસ્ટ રિસ્પોન્સ મુંબઈના રીડર્સમાંથી આવ્યો. સૌથી ઓછો રિસ્પોન્સ અમદાવાદના રીડરમાંથી આવ્યો. એટલે એવું પહેલા પરાપૂર્વમાં કહેવાતું કે અમદાવાદીઓ બહુ કંજૂસ હોય છે, રિસ્પોન્સની બાબતમાં કંજૂસ છે એવું મારો પર્સનલ અનુભવ છે. પણ બીજી બહુ સરસ વાત એ થઈ કે આપણે ત્યાં સતત એવી એક ફરિયાદ હું પણ કરતો હતો અને ઘણા બધા લોકો કહે છે કે ગુજરાતી પુસ્તકો એટલે આમાં બે પ્રકારના ખ્યાલો છે કે જો ક્રાઇમ વંચાતું હોય તો શાયદ ઇટ ઇઝ ડેન્જરસ ફોર ધ સોસાયટી, પણ એ બહાને તો એ બહાને ગુજરાતી ભાષા વંચાય છે. મારા પબ્લિશરે મને એવું કહ્યું કે કંઈક 6000 કોપી પ્રી સોલ્ડ છે, એ લોકો એડવાન્સમાં ઓર્ડર્સ લીધા છે. નોર્મલી પબ્લિશરો કહેતા નથી એવો પણ એમને માથે એક આળ છે, કદાચ રાજનના ડરથી કહ્યું હોય તો પણ મને ખબર નથી. પણ એમણે આ જે ફિગર્સ આપ્યા છે એ છે. મુંબઈના નવભારત સાહિત્ય મંદિરે પુસ્તકનું પ્રકાશન કર્યું છે અને આ મહિનાના એન્ડમાં આઈ થિંક પુસ્તક આવી જશે અને 6000 કોપી પહેલેથી બુક થઈ ગઈ છે. અને આપણે એમ કહીએ છીએ ગુજરાતીઓ ઓછું વાંચે છે અને ગુજરાતી ઓછું વંચાય છે, આઈ થિંક એવું નથી. અને જેટલા લોકોના રિસ્પોન્સ આવેલા એમાંથી 80% કાળાવાળવાળા લોકો હતા. હા, બિટવીન એક બહુ જ સરસ યંગ લોકોના સૌથી વધુ રિસ્પોન્સ હતા. એક સૌથી વધારે મજા મને એક રિસ્પોન્સમાં પડી, એક મેઇલ આવ્યો એક 12 વર્ષના બાળકનો, એના પપ્પા અમદાવાદમાં ડોક્ટર છે. આઈ થિંક આ તમે ફેસબુક પર શેર ફેસબુક પર મેં શેર કરેલું, એ બુકના બેક કવર પર પણ પ્રિન્ટ કરવાનું છે. એ બાળકે ભરતભાઈ એવું લખ્યું કે મને ગુજરાતી વાંચતા બહુ ઓછું આવડતું હતું પણ મારા પપ્પાએ આ રાજનના પ્રકરણ 3-7 સંભળાવ્યા પછી હું જાતે વાંચવાનું મેં શરૂ કર્યું અને પહેલા વીકેન્ડમાં પછી બીજા વીકેન્ડમાં જે વાંચતા મને 1.5 કલાક થતો હતો એ તમારું છેલ્લું પ્રકરણ આવ્યું ત્યાં સુધીમાં 35 મિનિટમાં હું વાંચતો થઈ ગયો. મને એવું લાગે છે કે 12 વર્ષનું બાળક જે બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે વાંચવામાં, મારું લખેલું વાંચવા માટે થઈને જો ભાષા શીખવાનો પ્રયત્ન કરે તો એ 6000 કોપી વેચાય કે 60000 વેચાય કે ન પણ વેચાય એના કરતા વધારે ફોર મી આઈ હેવ અચીવ. મનોજભાઈના નાટક રંગીલોનું ઓરિજિનલ હસવા ફસવી નામનું દિલીપ પ્રભાવલકરનો પ્લે છે, એમાં એક દ્રશ્ય એવું છે કે વૃદ્ધ કલાકારને ગાવાની ફરમાઈશ કરવામાં આવે છે જૂની રંગભૂમિના અને એ કહે છે કે પહેલા મારું ગળું કાળી 7 હતું હવે કાળી 0 થઈ ગયું છે, છતાંય ઓડિયન્સ આગ્રહ કરે છે ને એ ગાય છે, વચ્ચે અવાજ તરડાય છે ને એ બહુ જ સરસ દ્રશ્ય છે. એ કહે છે કે મારે ત્યાં મને દેખાય છે પણ પહોંચી નથી શકાતું અને ન પહોંચી શકવાનો અફસોસ મારી ઉંમરનો છે,
6000 પુસ્તકો, નંબર ગેમ્સ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. મને એવું લાગે છે કે પેલા બાળક સુધી પહોંચાયું ને એટલે હું ત્યાં પહોંચ્યો છું. બિલકુલ બિલકુલ બિલકુલ. રાજનના માધ્યમથી તો રાજનના માધ્યમથી પણ એક આ આ આ ઘટના મેડ મી ક્રાય વેન આઈ સો ધેટ લેટર. બહુ મોટી વાત છે. ક્રાઇમ વંચાય છે, ક્રાઇમ વેચાય છે, સાચી વાત છે. પણ ટીવીની દુનિયામાં પણ સૌથી વધારે ક્રાઇમ શોઝ ચાલે છે, લેખનમાં બી ક્રાઇમની વાત વંચાય છે. તો આ વિશે એઝ અ ક્રાઇમ રિપોર્ટર તમારી કેરિયર રહી છે, તો એના વિશે તમારો શું ઓપિનિયન છે? ઘણી વખત મારી બાજુમાં બીજા રાજ્યમાંથી આવેલા લોકો એક પડોશમાં રહેતા હતા, એ કે ગુજરાતમાં તો કેટલું બધું ક્રાઇમ થાય છે એવું મને એ કહેતા હતા. માણસને હું એવું માનું છું, મારો સેકન્ડ સબ્જેક્ટ કોલેજ જે હું પૂરી નથી કરી શક્યો, નથી કરી રાધર કરી નથી શક્યો એવો તો કોઈ દોષ ન દેવાય, પણ સાયકોલોજી હતો. આપણે જે નથી કરી શકતા ને એની હંમેશા આપણને ખેવના હોય છે. ક્રાઇમ એટલા માટે વેચાય છે ને વંચાય છે કે દરેક માણસ નથી કરી શકતો, એટલે એને માટે હંમેશા એક ગ્લેમર જેવું આકર્ષણ એના મનમાં રહેતું હશે, એટલે ક્રાઇમ વિશેનું વધારે વંચાતું હશે. મેબી એમાં થ્રિલ પણ એટલી જ છે. હવે તમે રાજનને ગૌડી વિશે લખ્યું, તો હવે જેટલું ક્રાઇમ રિપોર્ટરને ખબર હોય, જેટલું ફિલ્ડ વર્ક કરતા વ્યક્તિને ખબર હોય કે જે પોલીસ એની સાથે જોડાયેલી હોય રિસર્ચમાં કે એની તપાસમાં, એને જેટલી ખબર હોય એટલી જ ખબર ક્રાઇમ રિપોર્ટરને હોવાની છે. આમ આદમીને નથી હોવાની, થોડીક વધારે પણ હોય છે. પણ એવી કોઈ વખત અસમંજસ થઈ હતી કે આ વસ્તુ સિક્રેટ રહેવી જોઈએ અને લખવાની મજા આવે, એવું કંઈ થયું હતું? અને પછી લખ્યા ન હોય, માનો કે અમુક વસ્તુ ઓફ ધ રેકોર્ડ હોય, પણ આપણે એમ થાય કે યાર આ બહુ મસ્ત છે, વાંચવાની બહુ મજા આવશે લોકોને, એવું એવું એકાદ કોઈ વખત ડાયલેમા થયો તો? એવું ઘણી બધી વાર થયો. ઘણા બધા સીન્સ મેં લખીને ફાડી પણ નાખ્યા, અને અમુક ચેપ્ટર્સ તો નવ નવ વાર ડ્રાફ્ટિંગ થયા છે. કારણ કે લખતી વખતે બહુ મજા આવી હોય, હું લખું ને પછી મારી પત્નીનું નામ તેજલ છે, હું તેજલને સંભળાવું એટલે નથી મજા આવી. She gives the first response. એટલે પણ હું તરત ના ફાડી નાખું, હું ફરી વાંચું ને મને ન મજા આવે તો ફાડી નાખું. ઘણી વાર આમ અડધો કલાકમાં સંઘેડા ઉતાર પ્રકરણો લખાયા છે ઘણા. પણ આ જેમ મેં કહ્યું કે જીવતા માણસોની વાર્તા છે, એટલે પ્રસંગોનું સિંક્રોનાઇઝેશન, એના અનુક્રમ બધા જળવાઈ રહે એનો મારો સતત પ્રયત્ન રહ્યો છે. અને એ દરમિયાનમાં એ જે તે દ્રશ્યો લખવામાં વધારે પડતી ક્રિએટિવ લિબર્ટી લેવાઈ ગઈ હોય એવું લખતી વખતે બહુ મજા પડે, પણ પછી લખાયા પછી ફરી વાંચું ત્યારે એમ થાય કે આટલી બધી લિબર્ટી ન લેવાય, કારણ કે તો મૂળ ઘટનાની ઇમ્પેક્ટ જતી રહેતી હોય. એટલે ઘણા બધા દ્રશ્યો એ રીતે ડિલીટ પણ કર્યા છે અને એકથી વધુ વાર કર્યા છે. પણ આમાં આમ મેઇન ફોકસ આ જે વ્યક્તિ છે એને કેવું ચિતરવાનું રહે, એવું કોઈ પ્રેશર રહે કે આ માણસ ક્રાઇમ કરે છે, ખોટું જ કરે છે જેને આપણે ચિતરી રહ્યા છીએ, તો એને અમુક શબ્દ મર્યાદા એવી રીતે જાળવવી પડતી તમારે કે આને આ હીરો ના થઈ જાય, આ ક્રાઇમ તો કરે જ છે. ધેટ ઇઝ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આઈ બિલીવ, કે એવું ન જ થવું જોઈએ. એટલે મેં મારા પર્સ્પેક્ટિવથી રાજનની વાર્તા લખી છે. બરોબર. રાજનના પર્સ્પેક્ટિવથી નથી લખી. રાજનના પર્સ્પેક્ટિવથી લખી હોય તો રાજન હીરો, દાઉદના પર્સ્પેક્ટિવથી લખું તો રાજન વિલન હોય, ગૌડીના પર્સ્પેક્ટિવથી લખું તો એ દાઉદના માણસ તરીકે હોય. એટલે મેં મારો એઝ અ નોર્મલ હ્યુમન બિંગ મને શું લાગ્યું છે, અને પત્રકાર તરીકે મેં જે ઘટનાઓને આટલા વર્ષો સુધી જોઈ, જેમાં મારા બહુ અંગત મિત્ર જેડે બહુ જ વરિષ્ઠ પત્રકાર હતા મિડેમાં, જેનું રાજનના માણસોએ જ મર્ડર કરેલું, એટલે એ બધી ઘટનાઓ સાથે ક્યાંક ને ક્યાંક રિપોર્ટિંગ કરવાનું આવ્યું હોય, ક્યાંક ને ક્યાંક સાથે જવાનું આવ્યું હોય, ક્યાંક ને ક્યાંક મળવાનું આવ્યું, ત્યારે એક પર્સપેક્ટિવ સતત એ જાળવવાની કોશિશ કરી હોય ને, બધા વડીલ મિત્રો પાસેથી, ગુરુઓ પાસેથી, પત્રકારત્વ સિવાયના લોકો પાસેથી એટલી સભાનતા કેળવાઈ અને 40 વર્ષની ઉંમરે કેળવાવી જોઈએ કે એ પર્સ્પેક્ટિવ મારો હોય અને એમાં કોઈ માણસ ક્યાંય હીરો તરીકે ન ચિતરાઈ જાય, એનું સતત ધ્યાન રાખ્યું છે. અને રિસ્પોન્સ જે લોકોના આવ્યા એમાં એકાદ જણને બાદ કરતા કોઈ એવું નથી કહ્યું કે રાજન વોઝ પેટ્રિયોટિક ડોન. લોકોએ રાજનને ડોન તરીકે જોયો છે. ઓકે. એટલે એ પ્રયત્ન સતત રહ્યો છે મારો. બહુ સાચી વાત છે. અને પત્રકારની સમાજ પ્રત્યે પણ ફરજ હોય છે, જે આપણે બધા ક્યાંક ને ક્યાંક
થોડી ઘણી આપણે એ ફરજને બરોબર નિભાવતા જ હોઈએ છીએ. સંજયભાઈની આ નવલકથા આનાથી વધુ વહેંચાય અને વંચાય એવી આપણી શુભેચ્છા આપીએ, અને હજુ પણ આગળ વધુ સારું લખાય અને ડોન વિશે લખે એના કરતા બીજું કંઈક ક્રિએટિવ લખે એવી મારી આશા છે. થેન્ક યુ, થેન્ક યુ ઓલ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ત્યાં કોઈને કશું કોઈને કંઈ સવાલ હોય તો પૂછી શકે છે. યસ, છોટા રાજનના તમામ પ્રકરણો મેં ઓબ્વિયસલી બહુ ધ્યાનપૂર્વક વાંચ્યા છે. મને જે મજા પડી છે એ બધા મુંબઈના વર્ણનોમાં મજા વધારે પડી છે. છોટા રાજનના ઇન્સિડન્સમાં તો બરાબર છે, થ્રીલ હોય જ એક પ્રકારની ના આવે, પણ જેમ કે કહું કે છોટા રાજન પહેલી વાર દાઉદને મળવા જાય છે તો ભીંડી બજારમાંથી જાય છે, જે તમે કહો છો ચાની કીટલી, એ ચા પીવા ઊભો રહે છે અને પછી દાઉદને મળે છે, દાઉદ એને ભેટે છે. મારો ક્વેશ્ચન એ છે કે પોએટિક લિબર્ટી કેટલી લીધી છે આમાં તમે? મેં કહ્યું ને કે એ દ્રશ્યોના વર્ણન કરતી વખતે એ ગલીઓ, એ માહોલ, એ ઇત્રની ખુશ્બુઓ, એ આસપાસની બુરખા ઢાંકેલી સ્ત્રીઓ, એની વચ્ચે દેખાતી જબરજસ્ત એટ્રેક્ટિવ આંખો, એ પ્રકારની ક્રિએટિવ લિબર્ટી, પણ એ મળવા ગયો એમાં કોઈ લિબર્ટી ના હોય, કારણ કે એ ફલાણા વર્ષની ફલાણી તારીખે અથવા એ આસપાસના ગાળામાં મળ્યો હોય અને એની વચ્ચે જે કન્વર્સેશન થયા હોય, કારણ કે મોટાભાગની વસ્તુઓ પોલીસ રેકોર્ડમાંથી મેં ગેધર કરી છે, એટલે ઇન્ફોર્મેશનમાં લિબર્ટી ન હોય, ઇન્ફોર્મેશનના વર્ણનોમાં હકીકતને વળગી રહીને વર્ણનો કરતી વખતે, લખતી વખતે એ લિબર્ટી લીધી છે. એક્ચ્યુઅલી તમે પોલીસ પાસેથી જ બધી ઇન્ફોર્મેશન લીધેલી હતી? ના, એવું નથી, પોલીસ પાસેથી રેકોર્ડ્સ લીધેલા, પોલીસ પાસેથી, કોર્ટમાંથી, પછી એના મિત્રો પાસેથી, એના સંબંધીઓ પાસેથી, એના દુશ્મનો પાસેથી પણ. હા, તો એટલે પોલીસે તમને એવું કહ્યું હતું કે અમને આના વિશે આટલું તો કહી દો, હવે તમે આટલું જાણો છો આજુબાજુ? તો પોલીસ પાસેથી માહિતી બહુ સહેલાઈથી મળતી નથી હોતી, એટલે એ લોકો બહુ સહેલાઈથી આપણી પાસેથી પણ એક્સપેક્ટ નથી કરતા હોતા. અને મેં કહ્યું ને, સંપર્કો નહીં સંબંધો બનાવો, ત્યાં સંબંધો કામમાં આવ્યા હોય. થેન્ક યુ, થેન્ક યુ. સંજયભાઈ, આ રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા અને સહિષ્ણુતાનો આટલો બધો ભારતમાં માહોલ છે ત્યારે તમે આવી સ્ટોરી પકડી, ક્રિમિનલ સ્ટોરી, અને દાઉદને, છોટા રાજનને, અરુણ ગૌલીને અને લોખંડવાલા શૂટ આઉટ જેવા પિક્ચરો ડિરેક્ટ કરીને, જો કે આપના દ્વારા નહીં થયા, આ સમાજને શું મેસેજ પહોંચાડવા માગો છો? હું સમાજને, મેં કહ્યું ને કે લખવું એ મારો ધંધો છે, એનાથી મારું ઘર ગુજરાન ચાલે છે, મારી દીકરીની સ્કૂલની ફીસ ભરાય છે, મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે. અને સમાજમાં બે પાસાઓ હોય છે હંમેશા, એક સફેદ અને એક કાળું. કોઈક સફેદ ધરવાની કોશિશ કરે, કોઈક કાળું. હું માનું છું કે હું કાળું નહીં ધરું તો લોકોને સફેદ નહીં સમજાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપને એક બીજો બી એક કહેવું છે કે આપના મનોજભાઈ જોશી બહુ જ પરમ મિત્ર હોય એવું આજે બીજા પેવેલિયનમાં લાગ્યું, પણ એમની જે આજે આ નાટિકા રજૂ કરવાના છે પાવન પાત્રની, એ જે ભાષા છે એ મહેસાણાની પાસે સાબરકાંઠા આવેલું છે અને આડપોદરા જે ગામ છે એ મહેસાણા જિલ્લાનું છે, એટલો જો મેસેજ પહોંચાડશો એમને તો આમાં ભાષા ફેર કરવો પડશે તો જ મજા આવશે. સાબરકાંઠાની ભાષા બિલકુલ જુદી હતી પણ એમણે ટિપિકલ લેંગ્વેજનો ઉપયોગ નથી કર્યો. થેન્ક યુ. જી જી જી, થેન્ક યુ. આઈ વિલ કન્વે યોર મેસેજ. જી, આ તરફ મુકુલ ચોકસીનો એક શેર મને યાદ આવે છે, આ તરફ આ દિશામાં આ બાજુ આગે બડ સજનવા, અહીં પડ્યા છે જીતાયા વગરના કેટલાય ગઢ સજનવા. સંજય સર, આપના જીવનની ફિલોસોફી શું છે અને આગામી કયા વિષય પર આપ કાર્ય કરવા જઈ રહ્યા છો? જીવનની ફિલોસોફી, મને જ્યારે બી કોઈ મળે ને ત્યારે એમ પૂછે કેમ છો, એટલે હું સુખમાં છું. આત્મકથા લખી શકાય એટલું જીવ્યો જ નથી હું, એ પ્રકારનું જીવન પણ નથી, પણ જો કદાચ એવા સંજોગો થાય ને લખાય ને તો એનું ટાઇટલ હું રાખવાનો છું ઓલવેઝ મજામાં. આ મારા જીવનની ફિલોસોફી છે. આગામી
આગામી પ્રોજેક્ટ્સમાં એવું છે કે દગડી ચાલનો ડોન મેં લખી હતી એના પરથી હમણાં એક ફિલ્મ બની છે જે રિલીઝ થવાની છે બેઝડ ઓન દેટ બુક, બેઝડ ઓન દેટ સિરીઝ, કારણ કે બુક તરીકે પબ્લિશ થઈ નથી. હું આમ બેસિકલી મારા લખેલા કામો સાચવવામાં બહુ આળસું છું. મારા ભાઈ તમારી બરાબર પાછળ બેઠા છે, એમણે ઘણા સાચવ્યા છે. એક કોલમ હું લખતો હતો સમાંતરમાં કવિતા વિશે, મેં જ્યોતિબેને કહ્યું મારો પહેલો પ્રેમ કવિતાનો છે, તો એના કટિંગ્સ હમણાં એ 96-97 છપાતી હતી. 2016 એક દિવસ કવર આવ્યું ભરતભાઈ શ્રી શ્રી રામાવતે મોકલાવ્યું ને એમાં એવું લખ્યું હતું કે પ્રિય સંજય લે. એ કટિંગ શિશિરે સાચવી રાખ્યા. તો હું મારા કામો સાચવવાની બાબતમાં ખરેખર બહુ આળસું છું, એટલે જ આટલું પેટ વધ્યું છે. મારા કટિંગો સાચવતો હોત ને તો પણ 20 કિલો વજન ઉતારવાની ડૉક્ટરે સલાહ ના આપી. એટલે એ એ લોકોએ લખી છે ફિલ્મ, પણ દેટ ઇઝ બેઝડ ઓન માય બુક. ડેડી નામની અર્જુન રામપાલ એનું લીડ કેરેક્ટર કરે છે, અને ઘણા બધા લોકો તરફથી, ઘણા બધા પ્રોડ્યુસર્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા મિત્રો છે, ઇન્ક્લુઝિવ સંજયભાઈ, સંજય છેલથી માંડીને બધા મિત્રોએ સાથે ડિસ્કશન્સ ચાલી રહ્યા છે રાજન પરથી. અચ્છા, યસ, લોકોને મારો સવાલ એ જ હતો કે રાજન પરથી મૂવી કે કઈ પ્લાન છે? 5-6 જણ બહુ સિરિયસ હોય બનાવવામાં એવું અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ અ ટાઈમ મને લાગી રહ્યું છે, જે 5 જુદા જુદા મિત્રો સાથે. હવે જે પહેલો આવશે અને ગ્રેટ, એને વરમાળા પહેરાવી. આપણે વિશ કરીએ જલ્દી જલ્દી આ મૂવી આવે અને જલ્દી એમની બુક આવે અને ખોબલા મોડે સુંડલા મોડે વેચાય બુક. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સંજય સર એન્ડ જ્યોતિ મેમ. થેન્ક યુ સો મચ ઓડિયન્સ ફોર બીંગ અ ગ્રેટ ઓડિયન્સ ઓવર હિયર. અત્યારે એક અખાના છપ્પા નામનો સેશન ચાલી રહ્યો છે. અહીંયા તમે પાછળ જશો ત્યાં તમને એક મોટું ડોમ દેખાશે, ત્યાં છપ્પા રોક્સ નામનું સેશન ચાલી રહ્યું છે, ત્યાં તમે જઈ શકો છો. અને હવે પછીના સેશન અહીંયા કોઈ નથી, છપ્પા રોક્સ પછી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ સો મચ ફોર બીંગ ઓવર હિયર. જે લોકોના લીધે આ GLF શક્ય બની શક્યું છે એવા અમારા પેટ્રન્સ છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મેઇન સ્પોન્સર્સ તરીકે અમને મદદ કરી છે, જાગૃતિ ગ્રુપ અને અદાણીએ. સ્પોન્સર્સ તરીકે છે KHS, ઝાયડસ ડેડિકેટેડ ટુ લાઈફ, ગુજરાત સાહિત્ય અકાદમી, કર્મા ફાઉન્ડેશન, નવજીવન ટ્રસ્ટ, હિત ગ્રાફિક્સ, પૂજન ડેકોર અને creativeyatra.com. અમારી સાથે જોડાયેલા